નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. નજરકરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ પાટણ તરફથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની હાર્દસમી ગણાતી સિવિલ હોસ્પિટલનું આજે મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરતા આ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીઓ સામે આવી છે. વાત કરીએ પાટણ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. સ્વચ્છતાના નામે મીંડું જોવા મળ્યું છે. ઠેર ઠેર પણ મસાલાની પિચકારીઓ જોવા મળી છે. વોશરૂમમાં પણ પાણીના નળ ગાયબ નજરે પડી રહ્યા છે. પાણીના કુલરો પણ બંધ હાલતમાં મળી આવ્યા છે. પીવાના પૂરતા પાણીની વ્યવસ્થા પણ આ હોસ્પિટલમાં નથી. દર્દીઓના જે સગા હોય તેમને પણ બેસવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી. જે હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. અધિકારીઓ ક્યારે પગલાં લેશે? બીજી તરફ હોસ્પિટલમાં રખડતા શ્વાન પણ નજરે પડ્યા હતા. મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક હાથ ધર્યું છે. તમામ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી છે. રખડતા શ્વાન પણ હોસ્પિટલમાં ઘૂસી આવે છે અને તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરતું નથી. હોસ્પિટલમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. હાલ સરકાર સ્વચ્છતાના મોટા મોટા દાવા કરી રહી છે, પરંતુ હોસ્પિટલોમાં જ અસ્વચ્છતા જોવા મળી રહી નથી. એટલે કહી શકાય કે જે દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દવાખાનાઓમાં જ જે ગંદકી ફેલાયેલી છે, આ ગંદકીના કારણે જ તેઓ વધારે બીમારીનો ભોગ બનતા હશે તેવું પણ કહી શકાય. કહેવામાં આવે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જોવા મળી રહી નથી. ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા છે. પાટણની વાત કરી રહ્યા છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેકમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. વાત કરીએ મંતવ્યના સંવાદદાતા પ્રવીણ દરજીએ પાટણમાં રિયાલિટી ચેક કર્યું હતું. આવો સાંભળીએ. આજે અમે આવી પહોંચ્યા છીએ પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર. સિદ્ધપુરની અંદર અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંનું અમે રિયાલિટી ચેક કરવા માગીએ છીએ કે અહીંયા કેવા પ્રકારની સુવિધાઓ છે, કેટલી સુવિધાઓનો અભાવ છે. આ હોસ્પિટલની પરિસ્થિતિ જોવા જઈએ તો એટલી વિચલિત થઈ ગઈ છે કે અહીંયા દર્દીઓ આવે છે ત્યારે સાજા થવા આવે છે કે બીમાર થવા આવે છે તે એક જોઈ રહેવાનો પ્રશ્ન છે. હાલમાં જો વાત કરીએ તો આપણે અહીંયા એના સ્ટોર રૂમની વાત કરીએ. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે પાણી માટે વોટર કુલર મૂકવામાં આવ્યું છે, જે દર્દીઓને પાણીની સુવિધા આપવામાં. પણ આ છેલ્લા કેટલા સમયથી વોટરની ચકલીઓ ગાયબ છે. અહીંયા કોઈ પણ પ્રકારનો પાણી સપ્લાય આવતો નથી, જેના કારણે દર્દીઓને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે. એ તો બીજી વાત કરવામાં આવે તો અહીંયા એક અન્ય સ્તરની વોશ બેસિનની વાત કરીશું. આ જે વોશ બેસિનની આ પરિસ્થિતિ જોઈ શકો છો કે અહીંયા અંદર મસાલા થૂકેલા છે અને પાન મસાલા ગુટકાઓનું થૂક પડ્યું છે. કેટલું ખરાબ, કેટલી બિતર હાથલ, કોઈ પણ જાતની સફાઈ દેખવા નથી મળતી. જો કે અન્ય બીજી વાત કરું તો અહીંયા આવેલા ટોયલેટની જો દશા જોવામાં આવે તો એટલી બધી ખરાબ દશા છે. આપ જોઈ શકો છો કે એટલી દશા ખરાબ છે કે અહીંયા કોઈને ટોયલેટ બેસવાની પણ ઈચ્છા ન થાય તેવી પરિસ્થિતિ આ સિવિલની હોસ્પિટલની જોવા મળી છે. અન્ય જો વાત કરવામાં આવે તો અહીંયા બાથરૂમ માટે જે સુવિધા કરવામાં આવી છે, અહીંયા બાથરૂમની ચકલીઓ ગાયબ છે. કોઈ પણ પ્રકારની સુવિધા નથી થતી, જેના કારણે અહીંયા ગંદકી અને એટલી દુર્ગંધ મારી રહી છે કે જેના કારણે દર્દીઓ આવે તો દર્દીઓ સાજા થઈને જાય કે બીમાર પડીને જાય તે એક મોટો પ્રશ્ન છે. આવો આપણે એક બીજી એક વાત કરીએ ફાયર સેફ્ટી સિસ્ટમની. તો ફાયર સેફ્ટી સિસ્ટમ આપને હું બતાવીશ કે અહીંયા ફાયર સેફ્ટીની સિસ્ટમ છે. તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ સુવિધાના નામે એકદમ મીંડું છે. મીંડું કેમ થાય છે? અહીંયા ફાયર સેફ્ટીની તમામ પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવી હતી, પરંતુ હાલમાં આ તમામ સુવિધાઓ બંધ હાલતમાં છે. જો થોડા સમય પહેલાંની વાત કરવામાં આવે, થોડા સમય પહેલાં સિદ્ધપુર નગરપાલિકા દ્વારા અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચેકિંગની અંદર જે ફાયર સેફ્ટીની સુવિધાઓની વાત કરવામાં આવી હતી, તો અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ જે હોવી જોઈએ ઉપલબ્ધ એ ન હોવાના કારણે એઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપીને તાત્કાલિક વહેલી તકે ફાયર સેફ્ટી સિસ્ટમને સુધારવાની વાત કરવામાં આવી હતી. આજે કેટલા દિવસ 10 દિવસ ઉપરાંત થઈ ગયું, હજુ પણ કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અહીંયા જો જોવામાં આવે તો ખૂણાની અંદર જ્યાં જુઓ ત્યાં થર ગંદકીના જોવા મળી રહ્યા છે. જો વાત કરીએ તો આપણે અહીંયા ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે અહીંયાની પરિસ્થિતિ જોવા જઈએ તો એકદમ વિચલિત અને ખરાબ જોવા મળી રહી છે. હાલ આપણે આ જોઈ આ સિદ્ધપુરની સિવિલની હોસ્પિટલની પરિસ્થિતિ, આ વિસ્તારની પરિસ્થિતિ જોઈ આપણે અન્ય બેડ વિસ્તાર અને અન્ય વિસ્તારમાં જોવા જઈશું. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.
तो बात करिए पाटण जिला सिद्धपुर शहर की हार्दसमी गणाती आ सिविल होस्पिटल में गंदगी ढग जोवा मळ्या छे। तो बात करिए आ अंगे વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા પ્રવીણ દર્શી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રવીણ જણાવશો જે રીતે આપ પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ગંદકી જોવા મળી, કેવા પ્રકારની ગંદકી છે, સફાઈનું પ્રમાણ કેટલું ત્યાં જોવા મળ્યું છે અને દર્દીઓને કેવા પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે? પ્રવીણ જી ચોક્કસ જણાવી દઉં કે પાટણ જિલ્લાની અંદર અમે જો સિદ્ધપુરની અંદર જનરલ હોસ્પિટલ આવી છે ત્યાં આપની મંતવ્યની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું અને પૂરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। અહીંયા જે આરોગ્ય મંત્રી હતા પહેલા પૂર્વ જયનારાયણ વ્યાસ, તેમના દ્વારા લગભગ 200 કરોડના ખર્ચે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે। જેવા 350 બેડની આ હોસ્પિટલ છે જેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવી હતી, પરંતુ હાલ સમય જતા હાલ એની હાલત જોવા જઈએ તો એકદમ બસ્તર ખરાબ હાલત જોવા થઈ જવા પામી છે। અહીંયા જે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, પાન પિચકારીઓના મસાલાને થૂકીને લોકોએ ગંદકી કરી છે, પરંતુ એની કોઈ સફાઈ થતી નથી। અને જો વાત કરવામાં આવે તો એના બીજા અને ત્રીજા માળમાં અમે જ્યારે ગયા અને ત્યાં રિયાલિટી ચેક કર્યું તો ત્યાં શ્વાન ફરતા જોવા મળ્યા હતા, ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી। જ્યારે ફાયર સેફ્ટીની વાત કરીએ તો ફાયર સેફ્ટીની અંદર અગાઉ અમારા પહેલા પણ નગરપાલિકાએ અહીંયાનું ચેકિંગ કર્યું હતું અને તેઓએ ફાયર નોટિસ આપી હતી કે આપની ફાયર સેફ્ટી છે કે યોગ્ય નથી, એને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવી। હાલમાં તેઓએ શું કર્યું છે કે તાત્કાલિક ફાયર સેફ્ટીના જે બોટલો આવે છે તે બોટલો નવી એક્સપાયર ડેટ હતી એ નવી કરીએ છે, પરંતુ જે ફાયર સેફ્ટી પૂરી હોવી જોઈએ તે પ્રકારની નથી અહીંયા। બાકી ગંદકીની વાત કરવામાં આવે તો ગંદકી એટલી હાલતમાં બદતર જોવા મળી રહી છે કે અહીંયા લોકોને જયારે અમે વાત કરીએ અને પૂછ્યું ત્યારે કે એ લોકો એવું કહી રહ્યા હતા કે અહીંયા અમે દવા કરાવીને અમે સાજા થઈશું કે બીમાર પડીશું, તે એક મોટો પ્રશ્ન છે। બિલકુલ પ્રવીણ, આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું, અત્યારે માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ જે રીતે પાટણમાં શહેરની હાર્દસમી ગણાતી એવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે, બીજી તરફ ફાયર સેફ્ટી પણ તેમાં જોવા મળી નથી। આગળ વાત કરીએ વડોદરાની, વડોદરાની હોસ્પિટલોનો પણ આ જ પ્રકારનો હાલત સામે આવી છે, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આ પ્રકારની મુહિમ શરૂ કરી છે, હોસ્પિટલની દવા કરો। વડોદરાની હોસ્પિટલમાં પણ ગંદકી જોવા મળી છે, SSG હોસ્પિટલમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું છે। હોસ્પિટલને જ જાણે કે સારવારની જરૂર હોય તેવું લાગી રહ્યું છે, ગંદકીના ઢગ હોસ્પિટલમાં જોવા મળ્યા છે, સ્ટ્રેચર અને પાણીના કુલર ધૂળ ખાતા નજરે પડ્યા છે, પાણીનો પણ વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા પણ અહીંયા જોવા મળી નથી રહી, ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં અલગ અલગ વોર્ડ અલગ અલગ દ્રશ્યો જે હોસ્પિટલના આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારની હોસ્પિટલમાં શું લાગી રહ્યું છે કે દર્દીઓ અહીંયા સારવાર માટે આવશે તો તેમની તબિયત સુધરશે કે વધારે બગડશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અમિત ઠાકુર આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી। અમિત, જે રીતે વાત કરવામાં આવે વડોદરાની SSG હોસ્પિટલમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે, કેવા પ્રકારની ગંદકી ત્યાં જોવા મળી હતી, કેવો માહોલ હોસ્પિટલનો છે, અહીંયા જ્યારે દર્દીઓ આવશે તો તેમની તબિયત સુધરવાના જગ્યાએ વધારે બગડશે તેવું લાગી રહ્યું છે, અમિત શું કહેશો? શિવાંગીની, જે હાલત ગુજરાતના અન્ય જે સરકારી દવાખાનાઓ છે હોસ્પિટલો છે તેની છે તેવી જ હાલત વડોદરાની SSG હોસ્પિટલની છે। સર, સયાજીરાવ હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે વડોદરાની આ હોસ્પિટલ, અને ત્યાં સારવાર માટે ન માત્ર વડોદરા પરંતુ આસપાસના જિલ્લાઓના મધ્ય ગુજરાતના ઉપરાંત જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજસ્થાન જેવા રાજ્યો છે ત્યાંથી પણ દર્દીઓ આવતા હોય છે, અને અહીંયા હોસ્પિટલમાં આપણે રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરીશું તો આપ અહીંયા જોઈ શકો છો કે જે દર્દીઓ છે તેમને તેમના સ્વજનોને આ રીતે નીચે બેસવાનો વારો આવતો હોય છે, અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા દર્દીઓ માટે અને સ્વજનો માટે નથી કરવામાં આવતી, અવ્યવસ્થા મોટાભાગે SSG હોસ્પિટલમાં જોવા મળતી હોય છે, અને તેને જ કારણે આપ અહીંયા જોઈ શકો છો કે ખૂબ ભીડ જામી છે, સવારથી જ આ પ્રકારની ભીડ અહીંયા
જોવા મળી નથી રહી, દર્દીના સ્વજનોને ઘણી તકલીફ પડી રહી છે, એમના શું તકલીફ તમને અહીંયા પડે છે? ઉપર દાખલ કરેલા છે પેશન્ટને. શાનું કાર્ડ છે આ? નરેન્દ્ર મોદીને 5 લાખનું કાર્ડ છે. જી, મા કાર્ડ છે તો એ નથી? ના, કે છે કોણ ના પાડે છે મેડમ? અહીંયા સારવાર કેવી મળે છે? સારવારમાં અત્યારે પેશન્ટ તો એવું જ પડી રહ્યું છે. ડોક્ટરો બરાબર સારવાર નથી કરી રહ્યા? બધી ટ્રીટમેન્ટ જો આ બધું કઈનું કઈ લેવાનું છે. શું છે આ? શું છે? હા, લેબોરેટરીમાંથી આવ્યું છે. હજુ તો ભાઈ સેમ્પલ આપવાને બધા પૈસાથી રિપોર્ટો કરેલા છે. તમે રિપોર્ટો જોવો તો બધા 80-90 ફોર્મ બધા કાઢેલા છે બધા. તમારું કોણ અહીંયા એડમિટ છે? મારો છોકરો છે. કેટલા દિવસથી એડમિટ છે અહીંયા? આજે 3 દિવસ થાય છે. સારવાર મળી રહી છે બરાબર? હજુ દાખલ જ છે. હજુ તો કોઈ આ પેલા રિપોર્ટો કહે છે બરાબર નથી ભાઈ, ને તમે સાહેબને કંઈક ભલામણ કરીને સારો રિપોર્ટ કરાવો તો તમારી આગળ દવા થાય કે. તો આ દર્દીના જે સ્વજનો છે તેમને તકલીફ ઘણી એસએસયુ હોસ્પિટલમાં પડી રહી છે. બીજા કેટલાક પાસા સયાજી હોસ્પિટલના બતાવવાના પ્રયાસ કરીશું. તો આ એમએલઓ ઓફિસ છે અને એમએલઓ ઓફિસની બાજુમાં આપ અહીંયા જોઈ શકો છો ગંદકી જોવા મળી રહી છે. ગંદકી એટલે કે જ્યાં દર્દી સારવાર લે છે ત્યાં તેને સ્વસ્થ વાતાવરણ મળવું જોઈએ, પરંતુ એ જ ઇમરજન્સી વોર્ડમાં સયાજી હોસ્પિટલમાં એમએલઓ ઓફિસની બાજુમાં આ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે. પાણીની જે લાઈન છે આપ જોઈ શકો છો અહીંયા, તે લીકેજ છે અને તેને જ કારણે પાણી સતત વહી રહ્યું છે, નીચે પડી રહ્યું છે. અને આ જ પાણી અહીંયા એક ડોલ મૂકવામાં આવી છે, તે ભરાઈ જાય ત્યારબાદ તેને ઢોળી દેવામાં આવે છે. પરંતુ એમએલઓ ઓફિસની પાછળ આપ અહીંયા જોઈ શકો છો, અમે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું. ઇમરજન્સી વોર્ડ છે, ત્યાં ઇમરજન્સીમાં જે દર્દી છે સારવાર લેવા માટે આવતું હોય છે અને એને તાત્કાલિક સારવાર મળવી જોઈએ, અહીંયા સ્વસ્થ વાતાવરણ હોવું જોઈએ જ્યારે ઇમરજન્સી વોર્ડ હોય ત્યારે. પરંતુ એમએલઓ ઓફિસની પાછળ જ ઇમરજન્સી વોર્ડ છે, ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો. સમજી શકાય છે કેટલી ખરાબ પરિસ્થિતિ સર સયાજીરાવ હોસ્પિટલની છે, એસએસજી હોસ્પિટલની છે. તમામ જે આ સ્ટ્રેચર છે આ રીતે અહીંયા પડી રહ્યા છે. આ ઉપરાંત જે ભંગાર છે, કુલર છે, તે પણ અહીંયા પડી રહ્યા છે. સરકારી હોસ્પિટલ છે, આટલી આકરી ગરમીમાં અહીંયા તેઓને પાણી જેવી વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ તે પણ વ્યવસ્થા નથી મળી રહી અને તેને જ કારણે દર્દીઓને ગંદકી સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપ અહીંયા જોઈ શકો છો દર્દીના સ્વજનો પણ અહીંયા પહોંચ્યા છે, પરંતુ એટલી ગંદકી છે, એટલી દુર્ગંધ મારી રહી છે કે મોઢે રૂમાલ રાખવાનો વારો સ્વજનોને આવી રહ્યો છે. આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કેમ મોઢે રૂમાલ રાખવો પડી રહ્યો છે? સર, અહીંયા આપણે જોઈ શકાય છે કે જે પાણી અહીંયા લીકેજ થઈ રહ્યું છે એ ગટરનું અને ગંદકીવાળું પાણી છે. અહીંયાથી પસાર થતાં આવતા થતાં ખૂબ દુર્ગંધ મારે છે, જેના કારણે મોઢામાં રૂમાલ રાખવો જરૂરી બની રહ્યો છે. પરિસ્થિતિ શું છે અહીંયા સયાજી હોસ્પિટલની? સર સયાજીરાવ હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતનું એક વડોદરા સ્માર્ટ સિટીનું એક મોટું હોસ્પિટલ છે, જ્યાં ડૉક્ટરોનો અભાવ છે, સ્ટાફનો અભાવ છે. જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં ગંદકીઓ ખૂબ છે. અહીંયા ફાયરને એનઓસીને મળી નથી, 30 તારીખે છેલ્લી આપવામાં આવી હતી. સ્ટાફ તરફથી જે દર્દીઓ આવે છે એ દર્દીઓને સહયોગ નથી મળી રહ્યો. ડૉક્ટરોનો અભાવ છે, ડૉક્ટરો બહારથી દવાઓ લખી આવે છે. આ જે મોટું હોસ્પિટલ છે એ વ્યવસ્થાના નામે મીંડું છે, વ્યવસ્થાનો ખૂબ જ અભાવ છે. ફાયરની સુવિધા હોવી જોઈએ, કારણ કે એક સાથે ઘણા બધા દર્દીઓ અહીંયા ઇમરજન્સી વોર્ડ છે, ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર લેવા માટે આવતા હોય છે. ફાયર સેફ્ટીની સુવિધા છે ખરી? ફાયર સેફ્ટીની સુવિધા છે, પણ અત્યારે જોઈ શકાય કે ફાયર સેફ્ટીના જે બોટલો મૂકવામાં આવે છે, જે કંપનીની ઓરિજિનલ ટેગ હોય એની ઉપર સ્ટીકર લગાવી દેવામાં આવે છે, એટલે ખબર નહીં કે આ સ્ટીકર શાના માટે લગાવ્યા હશે. એકચ્યુઅલી ફાયર સેફ્ટીના બોટલો ચાલે છે કે નહીં એ બી એક શંકાનો વિષય છે અત્યારે. જે પ્રકારની પરિસ્થિતિ આપ અહીંયા જોઈ શકો છો, લાગે છે તમને દર્દીને વ્યવસ્થિત સારવાર મળતી હશે, સ્વસ્થ વાતાવરણ તો નથી જ મળી રહ્યું? સર, એકચ્યુઅલી જે પ્રમાણેનું વાતાવરણ છે એવું જે કહી શકાય કે 50% જેટલી સારવાર મળતી હશે કદાચ, એવી શંકા કરી શકાય. કારણ કે જે પ્રમાણે ગંદકી જોઈ રહ્યા છે, જે પ્રમાણે વ્યવસ્થાનો અભાવ જોઈ રહ્યા છે, એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 50% જેટલી જ સારવાર મળતી હશે. 100% સારવાર મળવી મુશ્કેલ છે આવા વાતાવરણમાં. તો પછી સરકાર શું કરી રહી છે? સરકાર તો સારું સ્વાસ્થ્ય આપવાના દાવાઓ કરે છે વારંવાર. એકચ્યુઅલી આ બધી પરિસ્થિતિનું આંકલન સરકારે કરવું જોઈએ, વ્યવસ્થાએ કરવું જોઈએ, પણ કયા કારણોસર નથી થતું એ એક ચિંતાનો વિષય છે. તો આ વડોદરાના નાગરિકો છે, દર્દીના સ્વજનો છે, જે સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે, પરંતુ જે તેમની વ્યથા છે તે આપ સમજી શકો છો. કારણ કે જો આ પ્રકારની જ ગંદકી, આ પ્રકારની જ અવ્યવસ્થા, ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જો ત્યાં જોવા મળતો હોય કોઈ પણ સરકારી હોસ્પિટલમાં, તો ત્યાં દર્દી ની જે પરિસ્થિતિ છે તે વધુ બગડે છે. સ્વજનોને તો હેરાન થવાનો વારો આવે છે, સાથે સાથે જે
દર્દીઓ છે જે હોસ્પિટલમાં સારવાર લે છે તેમને પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એસએસજી હોસ્પિટલમાં અવારનવાર આ પ્રકારની બેદરકારીઓ અવ્યવસ્થાઓ સામે આવતી હોય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે પણ સયાજી હોસ્પિટલમાં જોવા મળી રહી છે. દર્દીઓને ખૂબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી છે, અહીંયા ફાયરની એનઓસી નથી લેવામાં આવી. એવામાં કોઈ મોટી દુર્ઘટના થાય તો દર્દીઓ અને અહીંયા જે કામ કરતા કર્મચારીઓ છે, સ્વજનો છે, તેમનું સુરક્ષાનું શું સૌથી મોટો સવાલ એ પણ છે. જી જી, બિલકુલ અમિત, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી વડોદરાની એસએસજી સર સયાજી હોસ્પિટલ જે આવેલી છે મધ્ય ગુજરાતની જે સૌથી મોટામાં મોટી હોસ્પિટલ માનવામાં આવે છે, માત્ર વડોદરાની પરંતુ તમામ જિલ્લામાંથી લોકો અહીંયા સારવાર માટે આવતા નજરે પડતા હોય છે ત્યારે આ પ્રકારની બેદરકારી જે સામે આવી છે તેની માટે જવાબદાર કોણ તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. રિયાલિટી ચેકમાં આગળ વધીએ અને સુરત તરફ આગળ વધીએ. વાત કરીએ સુરતમાં જે નવી સિવિલ બનાવવામાં આવી છે તેની પરિસ્થિતિ કેવી છે તેનો તાગ મેળવવાનો પણ મંત્રી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કર્યું હતું. મંત્રી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે હોસ્પિટલની દવાકરોની જે મુહિમ ચાલી રહી છે તે હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. ત્યાંની જો પરિસ્થિતિનો તાગ મેળવીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ બેદરકારી સામે આવી છે. ત્યાં પણ સફાઈનો અભાવ જોવા મળ્યો છે. દર્દીઓ જે સારામાં સારી સુવિધા મળી રહે તે હેતુથી હોસ્પિટલમાં દાખલ થતા હોય છે પરંતુ અહીંયા હોસ્પિટલની જ બેદરકારી ખુલીને સામે આવી રહી છે. હોસ્પિટલમાં જે પ્રકારે દર્દીઓને અગવડ પડી રહી છે તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સંજય મહંત આપણી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે. સંજય, વાત કરીએ જે રીતે હોસ્પિટલની જે રિયાલિટી ચેકની આપણે મુહિમ ચલાવી રહ્યા છીએ અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતની જે નવી સિવિલ છે તેની પરિસ્થિતિ કેવી છે, સફાઈના અંગે કેવી છે, સાથે જ વાત કરીએ તો પાણીનું શુદ્ધ પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે દર્દીઓને કે કેમ, સાથે દર્દીઓના જે સગાવાલા જે આવતા હોય છે તેમને પણ બેસવાની વ્યવસ્થા તે બધું મળી રહે છે કે કેમ હોસ્પિટલમાંથી? સુરત નવી સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો સુવિધાની વાત છોડો પરંતુ પેશન્ટને અહીં કયા પ્રકારની સારવાર મળે છે એનો એક દાખલો આપણે અહીં બતાવવા જઈ રહ્યા છીએ. પેશન્ટ સીટી સ્કેન માટે દાખલ થયું હતું અને એને ઇન્જેક્શન આપતી વખતે બેદરકારી દાખવવામાં આવી અને પેશન્ટને જે આળસ થઈ છે તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અહીં આપ જોઈ રહ્યા છો કે G2 વોર્ડ છે. આ વોર્ડમાં પેશન્ટ જે મંગલાબેન છે તે એડમિટ થયા છે. તેમને લીવરની તકલીફ હતી ત્યારે તેઓ અહીં અમદાવાદ સિવિલમાં દાખલ થયા હતા પરંતુ ત્યાંથી સીટી સ્કેન માટે એમને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન માટે તેઓ દાખલ થયા હતા. એમને ઇન્જેક્શન આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને આ અસર થઈ અને જે હાથમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું કહેવાય છે કે 10-12 જગ્યા ઉપર ઇન્જેક્શનની 100 ઇન્જેક્શન આપનારે મૂકી હતી પરંતુ છતાં એમને નસ નહીં મળતા ઇન્જેક્શન ખોટી રીતે આપવામાં આવ્યું. તેમના હાથનું ઓપરેશન કરવું પડ્યું છે અને તેઓ જે તકલીફ છે તકલીફનો સામનો કરવા મજબૂર બન્યા છે. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલ એ સરકાર દ્વારા ગરીબ દર્દીઓને તકલીફથી મુક્ત કરવા માટે સારવાર આપવામાં આવતી હોય છે પરંતુ અહીં તકલીફો વધી રહી છે. મંગલાબેન સાથે જ વાત કરીશ. બેન જણાવશો શું તકલીફ હતી આપકો, ક્યાં પ્રોબ્લેમ છે? મુજે રેવલ કા પ્રોબ્લેમ થા તો ઉજી દર ભી દવા કી હમે રેવલ કે વજહ સે તો ઇધર ઇધર સહી નહીં લગા તો અમદાવાદ ગઈ. અમદાવાદ દો બાર જાકે આઈ તો ડાક્ટર ને બોલા દીદી સીટી કામ કર લો ફિર સીટી કામ મેં પતા લગ જાયગા આપના રેવલ કિતના ખરાબ હૈ કિતના અચ્છા હૈ ફિર બાદ મેં હમ લોગ ઓર દવા દેગે બોલે ફિર તુમ લોગ સીટી કામ ઉધર હી કરો બોલે સુરત ને આપ સુરત ને રહેતે હૈ ના તો સુરત કે સિવિલ મેં કર લો બોલે જલ્દી હો જાયગા ઇસકે લિયે ઇધર ભી આઈ થી મેં સીટી કામ કરને. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન માટે આવ્યા હતા પરંતુ તેમની જે તકલીફ છે આ તકલીફ ઓછી થવાની જગ્યાએ દિન પ્રતિદિન વધી રહી છે. જો નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીં જે પ્રમાણે વાયરોની ભરમાર બહાર જોવા મળે છે ક્યાંક જો શોર્ટ સર્કિટ થાય તો ખૂબ જ તકલીફ ઊભી થાય એવી પરિસ્થિતિ જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં ફાયરની જે સેફ્ટી છે આ સેફ્ટી પહેલાં નહોતી પરંતુ હવે પ્રશાસન જાગૃત થયું છે અને સિવિલમાં તમામ જગ્યા ઉપર ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું કહી શકાય કે સુરતમાં જે ઘટના બની હતી આ ઘટના બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલનું પ્રશાસન જાગૃત થયું છે અને ત્યારબાદ ફાયર સેફ્ટીના જે સાધનો છે સાધનો મુહૈયા કરવામાં આવ્યા છે. જી સંજય, જે રીતે વાત કરવામાં આવે અન્ય વોર્ડની જેવા કે
ટ્રોમા સેન્ટર હોય છે, આઈસીયુ હોય છે, આ તમામ જગ્યા પર કેવી સુવિધા જોવા મળી રહી છે? સાથે જ તેમાં જે અલગ અલગ સાધનો હોય છે તે પણ કેવી હાલતમાં જોવા મળ્યા છે અને દર્દીઓને કેવી સુવિધા, કેવી વ્યવસ્થા આપવામાં આવે છે તેમાં? સુરત નવી સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો ટ્રોમા સેન્ટરથી લઈ દરેક જગ્યા ઉપર પહેલાં ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તક્ષશિલા આર્કેડમાં જે આગની ઘટના બની હતી, આ ઘટના પહેલાં જે આ સાધનો મૂકવામાં આવ્યા હતા તેને રિફિલિંગ કરવાનું જે સમયાંતરે તેનું ચેકિંગ થવું જોઈએ એ પહેલાં નહોતું થતું, પરંતુ જ્યારથી પોલીસે તપાસ શરૂ કરી છે, સુરત મહાનગરપાલિકાના કમિશનર કડક ખાતે કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારથી સુરત નવી સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ છે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ ફાયર સેફ્ટીના સાધનો જે છે આ કાર્યરત છે કે કેમ તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જ સિવિલ હોસ્પિટલને પણ ફાયર દ્વારા એનઓસી આપવામાં આવી છે. જી જી બિલકુલ સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ સુરત નવી સિવિલમાં પણ બેદરકારી ખુલીને સામે આવી છે. મહિલાને લીવરની તકલીફ હતી, પરંતુ મહિલાને હાથમાં જે ઇન્જેક્શન આપવામાં આવ્યું તે ખોટી રીતે આપવામાં આવતા મહિલાને હાથમાં ઓપરેશન કરાવવાની ફરજ પડી છે. લીવરની તકલીફ લઈને આવેલી મહિલાને વધુ એક તકલીફ ઊભી થઈ ગઈ છે, તેને હાથમાં ઓપરેશન કરવાની ફરજ પડી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે સરકારી તંત્રમાં જ્યારે તમે સારવાર મેળવવાના હેતુથી જાઓ છો ત્યારે સારવારનું તો ખબર નહીં, પરંતુ તમારી સમસ્યાઓ વધી શકે છે, ઘટવાની જગ્યાએ તમારી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. સુરતની નવી સિવિલમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ ઘોર બેદરકારી ખુલીને સામે આવી છે. ડોક્ટરો અને નર્સની બેદરકારી સામે આવી છે. મહિલાને લીવરની તકલીફ હતી, મહિલા જ્યારે સીટી સ્કેન કરાવવા માટે પહોંચી તેને જે ઇન્જેક્શન આપવામાં આવ્યું ખોટી રીતે ઇન્જેક્શન આપવામાં આવવાથી મહિલાને હાથનું ઓપરેશન કરાવવાની ફરજ પડી છે. વાત કરીએ અમદાવાદ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રિયાલિટી ચેક કરવા માટે જ્યારે મંતવ્ય ન્યૂઝ અમદાવાદની શારદાબેન હોસ્પિટલ પહોંચી ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમને રોકવામાં આવી છે, મીડિયાકર્મીઓને અટકાવવામાં આવ્યા છે. શારદાબેન હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવા પહોંચેલા મંતવ્યના કર્મીને રોકવામાં આવ્યા છે, મીડિયાકર્મીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યાંના સિક્યોરિટી અને બાઉન્સર દ્વારા તેમને રોકી અને તેમનો કેમેરો છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ચોરી ઉપર સે સીના ઝોરી જેવી પરિસ્થિતિ અહીં સર્જાઈ છે. એક તો હોસ્પિટલ તંત્ર બેદરકારી પોતાની આચરે ગંદકી કરે, પીવાના પાણીની સુવિધા ન આપે અને ઉપરથી જ્યારે મીડિયાની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે સામે દાદાગીરી પણ તંત્ર કરતું નજરે પડ્યું છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રીમા, જણાવશો જે રીતની બેદરકારી આચરવા બાદ પણ શારદાબેન હોસ્પિટલમાં જે મીડિયાકર્મીને રોકવાનો મામલો સામે આવ્યો, તેમનો કેમેરો છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું કહેશો આ અંગે? જે રીતે કહી શકાય કે કરોડોના ખર્ચે કોર્પોરેશન જે છે તે હોસ્પિટલ ચલાવી રહ્યા હોવાના દાવાઓ કરી રહ્યું છે, પરંતુ આ હોસ્પિટલની જે પરિસ્થિતિની જો વાત કરીએ તો આ હોસ્પિટલની પરિસ્થિતિ જે છે તે કંઈક અલગ જ હોય છે. કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર ને દર્દીઓની સારવાર મળે તે માટે ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક કહી શકાય કે કોન્ટ્રાક્ટરો પણ જે છે તેવા પણ ક્યાંક ભ્રષ્ટાચાર આચરાયા હોય કોન્ટ્રાક્ટ આપવામાં પણ, સાથે સાથે જે કામગીરી ને લઈને કોન્ટ્રાક્ટ થતો હોય છે તેના માટેની પણ કહી શકાય કે જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તેવી કોઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું ન હતું. સૌથી મહત્વની બાબત એ છે કે જે કામ જે દર્દીના સગાવાલાઓને કરવાના હોય છે તે કામની જો વાત કરીએ તો સ્ટ્રેચર ખસેડવી કે તેવા જે કામ જે છે તે તમામ કાર્યો દર્દીના સગાવાલાઓ કરતા હોય છે, નહીં કે જેમને કોન્ટ્રાક્ટ આપ્યા છે વોર્ડ બોય કે નર્સ જેવા કર્મચારી. સાથે સાથે અન્ય ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે જો કહેવાય કે મીડિયાને પણ અંદર પ્રવેશ આપવાનો અટકાવવામાં આવ્યો હતો, અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કેમેરો છીનવવાનો પણ પ્રયાસ જે છે તે બાઉન્સરો દ્વારા કરવામાં આવ્યો હતો. જી
બિલકુલ અરીમા, જે રીતે વાત કરીએ કે શારદાબેન હોસ્પિટલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે સફાઈ બાબત કેવી જોવા મળી હતી, સાથે જ પીવાના પાણીની સુવિધાઓ, અન્ય સુવિધાઓની જો વાત કરીએ, દર્દીઓને કેવી રીતની સુવિધાઓ મળી રહે છે કે કેમ તે અંગે પણ હજુ સવાલ છે, શું કહેશો? જી ચોક્કસ, જી કહી શકાય કે હોસ્પિટલની જો વાત કરીએ તો ઓપીડીથી લઈને તમામ જે દર્દીઓને સોનોગ્રાફીની લાઈનો હોય છે, એમઆરઆઈ સેન્ટર્સની લાઈનો લગાવવાની હોય છે, સાથે સાથે દવાઓની પણ ખૂબ જ લાંબી કતારો જે છે તે આ શારદાબેન હોસ્પિટલમાં જોવા મળી હતી. સુવિધાનો ખૂબ જ મોટો અભાવ જે કહી શકાય તે આ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. જી બિલકુલ રીમા, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ શારદાબેન હોસ્પિટલમાં, જ્યારે મધ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે સિક્યોરિટી અને બાઉન્સર દ્વારા દાદાગીરી કરવાનો મામલો પણ સામે આવ્યો.